મિત્રો નમસ્કાર, જડેશ ટીમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીએ છીએ આજના દિવસે 12/9/2020 અને શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજુ છે. વાત કરીશું રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું, વેપારમાં ઉન્નતિ થશે, કુટુંબના સભ્યોનો સહયોગ સારી રીતે મળી શકશે, કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે, આપનો પ્રભાવ વૃદ્ધ વધવાથી શત્રુ પરાસ્ત થશે, પ્રયત્નોનું ફળ તરત જ મળશે, દુઃસાહસો ના કરવા, તમારા કાર્યોની સમાજમાં પ્રસન્નતા થશે. વાત કરીશું વૃષભ રાશિની. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મનમેળાપ વધશે. ઉદર કહેતા પેટના વિકારના કારણે ખાવા પીવામાં સંયમ રાખવું, ઉપહાર મળશે, કાર્યોના સમય ઉપર કરવાથી ચોક્કસ આગળ તમને લાભ થશે. વાહન ધ્યાનથી ચલાવવું, માતૃપક્ષ તરફથી આર્થિક સારો લાભ જોવા મળે છે, રોકાણ વગેરેથી બચવું, કર્મક્ષેત્રમાં સામાન્ય વિઘ્ન આવી શકે છે. વાત કરીશું મિથુન રાશિની. નવા આર્થિક સાધનો પર ચોક્કસ રીતે કાર્ય કરશો તો લાભ થશે. વેપારમાં મુશ્કેલીનો યોગ બને છે. ધાર્મિક યાત્રાઓમાં પ્રવાસમાં આજના દિવસે સંભાળવાની જરૂર છે. વેપારમાં આજના દિવસે તમારે થોડી મુશ્કેલી વધશે, સંતાન પક્ષની ચિંતા વધશે અને કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે. વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. તો મિત્ર વર્ગ સંતાન પક્ષ સંબંધિત કાર્યોમાં ધન ખર્ચનો યોગ બનશે. વેપાર પરિવાર સંબંધિત કાર્યોમાં વિશેષ યોગ બનશે. વિવાદોથી બચવું. સંતાન પક્ષે મિત્ર વર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યોમાં આજના દિવસે તમારે તે કાર્યો ચકાસવા. વાત કરીશું સિંહ રાશિને. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્યવસાયિક રીતે ઉચ્ચ મુદ્દે ચર્ચા થઈ શકે એમ છે. શિક્ષા મિત્રવર્ગ સંબંધિત સદુપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભવન વાહન પરિવર્તન સંબંધિત ભાગ્યવર્ધક કાર્યોમાં યાત્રા પ્રવાસનો યોગ બનશે. વાત કરીશું કન્યા રાશિ. સ્વાધ્યાયમાં રુચિ વધશે. માંગલિક સમારોહમાં આજના દિવસે આપને વધારે પડતો સારો લાભ થશે. દિવસ પ્રતિકૂળ રહેશે. સંતોષપ્રદ કાર્ય કરવાની મજા અને વાતાવરણ ઊભું થશે. કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય ઉપર ચોક્કસ રીતે થાય. વિશેષ સહયોગ પણ મળી રહેશે. કોઈનું માર્ગદર્શન પણ મળી રહેશે. વાત કરીશું તુલા રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં આજના દિવસે વૃદ્ધિ થશે. અધિકારી વર્ગનો સહયોગ સારો મળશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. તો પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વેપારના મુદ્દે ચર્ચા થઈ શકે એમ છે. કુટુંબમાં વેપારમાં મતભેદ થઈ શકે છે. ભાગીદારીનો ધંધો કરવો નહીં. જીવનસાથી સાથે ભાગીદારીના શુભ કાર્યોનો યોગ બને છે. વાત કરીશું ધનરાશિની. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મનમેળાપ વધશે. તેમજ પેટની તકલીફો, ખાવા પીવા ઉપર ખૂબ સંયમ રાખવાની જરૂર છે. વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કાર્યોને સમય ઉપર કરવાનો પ્રયત્ન કરજો. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખો. સગા સંબંધીઓની મુલાકાત રાખો. દાંપત્ય સુખમાં આજના દિવસે કમી જણાય, ચિંતા કરશો નહીં. વાત કરીએ મકર રાશિની. મિલકત સંબંધિત કાર્યોમાં આજના દિવસે વિઘ્નો આવશે. વેપારમાં ભાગીદારીમાં વિશેષ વૃદ્ધિના યોગ બને છે. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર વિમર્શનો યોગ બની રહે છે. મહત્વાકાંક્ષા અનુસાર કાર્ય પૂરું થવાનો યોગ છે. કુટુંબમાં આજના દિવસે વૃદ્ધિ ચોક્કસ થઈ શકે એમ છે. વિરોધી હેરાન કરી શકે એમ છે. વાત કરીશું કુંભરાશિની. વિવાદ કોર્ટ કચેરીના મુદ્દે સાવચેત રહેવું. ખાનપાનમાં ધ્યાન રાખવું. મિત્ર સંતાન પક્ષે સંબંધી સમસ્યાઓને લગતી યાત્રા ખર્ચનો યોગ બને છે. વિવાદ કે મુકદ્દમાને આજના દિવસે નિવારણ થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ આવશે. વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનમાં ગયેલા નાણાં પાછા આવવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. સાથે સાથે તમારા જીવનમાં આગળ સારા યોગ બની રહ્યા છે. તમે જે પણ વિચારશો ચોક્કસ રીતે પરિપૂર્ણ થશે. તેમજ આજના દિવસે માતા પિતા સાથે સમય કાઢી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો યોગ મેળવવા. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓથી મુલાકાત થશે. દાંપત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધો બની શકશે છે. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓથી મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં સુખમાં કમી જોવા મળશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના જાતકો તે પ્રત્યેક વ્યક્તિઓની આજના દિવસે રાશિ ભવિષ્ય કહી. મિત્રો આ જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજુ છે અસ્તુ. ઓમ નમઃ શિવાય. જય ગણેશ.